हमारे जाओ कपलिंग और कंप्लीट। तो भैया मुखी आ रोनू काम काज चालतू तू देखो लाय वाटो मारी आउ छी रोनू काम काज दुआ जे तो तमे तो हेड़े हमे यहां फरवा हेड़े तमार बे भाई है राखते जबर है वो जे राखते ले ए हमारे पेला छोकराई बताई तू क ઠીક છે પણ અમુક ભાઈઓ નહી ના હોય તો રાગ કરાવો પડે ના હોય તમે કોને વાત કરો એટલે પેલા વિપુલ ને રાહુલ ની વાત કરું હું તો એમને શું થયું એ બે હગા ભાઈ કોક ક્ષેત્ર બાબા જે ડોકો પડે ચ બોલી બે વર્ષથી નહીં બોલતા આપણ તો કોઈ ખ્યાલ જ નહીં ના એ રહ્યા કોઈ નહીં બોલતા એ રહ્યા બે વર્ષથી મને વાત મળી પણ આપણ તો કોઈ પૂછ્યા કઈ શકાય ડાયરેક્ટ કહેવાય ઘેરે ના જવાય કે ના કારણ એ કોઈ કીધ આપ કોઈક દવાય એ જ ને બોલો તમે કહેતા હોય હવે રાગ કરાવો પણ એ તો બે ભાઈ આપણે કોઈ કી તો આપણે જઈએ કે ડાયરેક્ટ તો જઈ જરી બે છે તો ક્યાંય પણ એ તો એકાદા નો વાકે છે હા એવું નહીં હોય એકાદા નો કોક એકાદ એકલો ના હોય વખતો બે થોડું થોડું તો 50% હોય તો હા એકાદા નો છે અને થોડું કોક ના ઢીલું પૂરતું મેળવું પડે ગરમ ગરમ લેવું પડશે અને એકના થોડું કોક ભૂલ ચૂકે છે તો ભૂલવી પડશે અને પી જવી પડશે તાણે રાગ થાય જો બધું શીળા બધવા દઈ તો રાગ નહીં થાય એ તો અત્યારે ના થાય એટલે પણ આપણે જીએ એટલે વાત હડે ને તો લા તાપડું તલવું હ તૈન પતલું ની તલવું હ ને પતલું આલું ફૂટી જીવો તલવું બે છે તાર સાપલું કરતો તારા એક ઘર ના ઢોળા ઢોકર ઢોકાય એ કેવું તારા હાલ કર્યા કેવું દારૂ પીપી તું તો દારૂ પીપી મરી ગયે પણ તારા છોકરો નું ઘણી ધણી કોણ થ દારૂ પી ના લઈ જો ના ના યાર એક જ થેલી ભીધી પીવાનું સારું થતું હોય તો હું એક બે શબ્દ હાલા કહું યાર મને લઈ જો મોટા બેન ઘેર તો નહીં તમે અમારે હતા નહીં તો પછી આવું જ પડે ને તમે કોને કીધું આવું બધું તો હમતા મારી ફોન ના મૂકી અમને ના ખબર પડો સમજાય હું વાત છે ને એની રીતે લઈએ અને પછી નેના ભાઈ ને બોલાવા મેં કહ્યું બરોબર બરોબર ને અરે વાન પેલા સમજાય વાન શું કેવું વાન પૂછે પેલા અરે આમ તો એવા લાગે છે પણ આના કારણે એ તો આ જમીન નો થોડો ડકો હતો ભગત ભાઈ જમીન
બોલો મુકી તમે આજે તો મન તમ ભાગોળી ધરો ભેળા એ તમે અત્યારે મને ખબર ના પડે એવું મૂકી ગયા તમે આ તમારો મોટો ભાઈ બે કેમ તમે નહીં બોલતા કેમ નહીં સમજણ પડતી બધી પડ અમે તો બોલે જ છીએ ક નહીં બોલતા અમે મન ને આવે એટલે હલો બા કે આવે અમે એટલે ઈવન પૂછી લો તમે અમે ઈવન પૂછ્યું છે એ તમન કી એ તો પૂછી જો ને એક એક ટુકડો અમન જમી બાબા ને આ લેવાન તો તમે બારમાં ભાગઈ નહીં આલ્યો તો મારા ગામમાં મુખી રહેવું ને કમું આ ગમે તે કરીને હું રાગ કરાયો મેળ પડવાનો નહીં તમારે ચા પાણી કરીને જવો ને તો જતા રહો આ રાગ તો થયો નહીં તમારા બે માં કોક ના નરમ ગરમ રહેવું પડશે બે ભાઈ સો હગા માં ચડ્યા તમારે કાલ ઉઠીને બોલવું તો પડશે જ કાલ બે ના આવશે આઈનું ભારે હોય ભાઈ કોઈ કોઈ ગમ ના તમારે કાં આઈનું બેસી તમે બે ભાઈ જ નહીં બોલતા હોય તો પાટા કરા કરાવા આવજો કશું કોઈ ના આવે ભાઈ અને બધું ભેળાઈ જાય અને એમ તો બધું આ બોલને બોલને દેખા લાયા છે જો ક્યારે ચડ્યા ઘોડે ચડ્યા ઘોડે પારકા આવશે કરવા આવશે એટલે તમે મોટા થોડું તમારે નમતું ચોખવું પડે હા મુખ્ય અમે તો નમતી જ આવી છે
મુખી તમારા ઘેર આવીને બેઠા છે, મુખી નું મન આતા નહીં, ચડ્યા કોડે મુખી વાનો તો મારા હાનું બોલવાનું, એક મીઘો એક ચાહડો મને આલ્યો નહીં વાની. બોલે કેમ એટલું બધું તમારો મેં સારું કરવા મોટા ભાઈ જાણો થઈ ના બોલાય તારા પેલું નાના મોટા મર્યાદા જ નહીં કોઈ જ્યાં થઈ ના બોલે મોટો ભાઈ બે સાપો મેળા તો ખમી લેવી પડે મોટો પૈસા એ તો લડી બોલી પીવું જ પડશે તારી સરખે તમે જો જૂનું ચોપડા ભરશો ને તો આ સદીએ ના મેળા વાળ્યો એ તો રોડ ના વાદે ચડે અને રોડે ચડાયો એટલે આ લડવાન થાય આ બહેરો જ આ બધું કરાવી બહેરો જ આ બધું કરાવી રોડ નું તો આપડે મારું તો અભળવાનું જ નહીં ને આ રોડો રહી ને એ ભયાન લડાઈ મારી તા રોડ જ લડાઈ મારી તા અને આ બહેરો નું અભળશે ને તો ચોઈનાય નહીં રહો રોડ ને સુખવા જાય મન તો કશું કહેવા આવતો જ નહીં આમ ટાઈમ થી પેલો કોક પડે ને આપણે તમારે કોક તમારે પેટમાં ખૂટતું હોય તો મોટા ભાઈ વાત કરો અને મોટો ભાઈ ના મળતો તમારે જવાનું કયો બધી વાત હું કરું પણ તમે પેલા શિક્ષણ થી બે બે જણા અને બધું કેમ નહી થાય તમે બે ભાઈ અભલો બહેરા નું પૂછવાનું રવાજો તમે બે ને કહું એક ના નહીં કહેતો બહેરાન પૂછવા રહ્યા જવા અને તમારા બેમાં જે પેટમાં ખૂટતું હોય ને તમે કે જાતે નહીં લેવાનું તમારા બેન જાતે ભેળા થઈને પૂછવાનું અને જે હોય તમારી વાત માં તમારા બેન ઉચેલ ના પણ બહેરાન ના પૂછવાનું હોય હવે તમે નિર્ણય કરો ને લ્યો સાહેબ આ વાજ્યુ આ જે બધું થયું ને એ વાજુ ગાજુ ગાજલો એ બધું પડતું મેલી પણ તમે જે ન્યાય કરો એ સહી આપણો તો બે શિક્ષક જે હું ન્યાય તમને કરી આલું બે હવે હું હવે ચા મેળવડાવું હા એ તો ચા તમારા બેનો રાગ થાય સિવાય હું ચા નહીં પીવું પણ તમારો રાગ થાય ને પછી તમારો શું વાત હતી કેમ જ આવી કમ્પ્લેટ વાત મળી આવી ગયા બારમું કર્યું હતું ને બારમા માં 1,00,000 રૂપિયા ખર્ચો થયો બરાબર બરોબર હવે 1,00,000 માં એને ભાગ આવ્યો નહીં યાર 1 રૂપિયે આવ્યો નહીં પછી બીજું આ બોર હમણાં બોર માં મોટર બળી ગઈ 60,000 રૂપિયા ખર્ચો કર્યો
ખર્ચો માગી પણ તાત્કાલિક તો હું શીરી ના ખર્ચો આલ્યો આ તો હું ત્રણ મહિનો મેં પૈસા આપી દઉં જે થતા છે એ તો તમારે જે તમારી હિસાબમાં જે થતા હોય એ રહ્યા મોટા ભાઈ ભગતજી તમારા આર્યા ત્રણ મહિનો 1,60,000 ખર્ચો કીધો ને હીરો જાણ મોટો પરચુણી હોય જો ભાઈએ ભાગે છે જો ગણવું હોય તો તમે ગણી લેજો ના તો હું કેવું પર રાખી દઉં સાચી કેળી ડખાના થાય તમે હાલ ગણી તમે આ વાત ઉઠીને હું જાણ મોટો ખર્ચો કરીને રે કેળી વાત લાવજે નહીં ચાલે તમારે મોટર ના અને આ 12 માં 1,60,000 જ લેવાના તમે બોલો તણ્યા છો 3 મહિના નો વાયદો કરે ને 3 મહિના માલ દઉં 3 મહિના પછી 4 મહિના વિપુલભાઈ ના 3 મહિના ભગત છી પણ હું 5 મહિના 2 યુવાના પરિસ્થિતિ પ્રમાણે હું 2 વધારે કહું 5 મહિને રહ્યા તમને પૈસા આલી દે અને ત્યાં સુધી તમે તાર જમીન નો ટુકડો ઇવન બાબા આલેજો અને ભાઈ હોય ને એને બાબા જજો ખર્ચા નહીં અને તો ભાઈએ પાછી હલતો હલતો વેચી લઈ રોકો તો પછી બરોબર ને મૂંચો ના પાડું વ્યવહાર એ તો બોલાતો તો આપણે હાલવા તૈયાર જ છીએ કે પણ આર્યા રોડ નું અભડ્યું એટલે તમારે પૂછવા આવ્યા ને પૂછવા આવ્યા બરોબર રોડ નું જો આપણો આવી બરોબર ને તમારા ભાઈ ની માફી માંગો હળો ભાઈ આ હું આ મારા રોડ ના વાતો માં આવી અને હું બધું ભૂલી જતો ભાઈ ને ભૂલી ગયો પણ આ ચડિયા મારે આવું નહીં થાય કોઈ દાડો પણ હવે તો રોડ ના વાદે ના ઓભળવાનું હોય તો ભાઈ નું ભૂખું પડે તો મેળવેડો અને મોટા ભાઈ હું તમને પૂછ્યા વગર કશું કોમ જ નહીં કર્યો અને આ બધી આ જમીન રહી ને આપડે ત્યાં ગયા એ ટુકડે ટુકડે વેચવા જ નહીં આપડે બધું ભેળું કરી દઈએ મૂકી નાખ પેલા હા તો ભાઈ દારૂ પીવા ના જતા હોય તમને કહું જોવા દે તું નઈ હવે તો લાભી હવે તો ભેગું કરવાનું હોય દોવા દે ભેગું કરવાનું ભેગું કરો એ દારૂ એ કાતે તારી ના પણ ભેગું કરીને હવે મને લો તો મને કોઈ આબા જીવ થાય લડવાનું થાય પણ જયારે સમજ બહેરવાનું અભળવાનું નહીં આ તમારો
જય લાજે પંકરાજી જીવન આવી તે હેલો હવે આબાનું કે નહીં આબાનું હા એ તો અમે ચારના પેલાથી જ બોલવા માંડ્યા હતો એટલે તન કને કીધું વાત મળી હતી પણ એ તો પહેલા જેવો રાગ થઈ ગયો અમારે એટલે તમે નહીં આપવાની એટલે આવો રાગ છે કોણ તો પછા ના તમે આવી તું એટલે તારા માટે મારે મારા ભાઈને મેળ દેવાનો એમ હાર તને તમે તો રહ્યો અમારે તો લાજા કાર મેં ભોગવે જવું અમે તો સારું સારું મેલો રહ્યો ચેટલું રહેવા જોઈએ ને અમે સારું હેડો મેલો રહ્યો તમે તારી કણ કેટલા દાડા રહેવા જોઈએ ને અમે ના બોલવાનું બોલી જવું આપણા ભાઈ તો રોટલા ખવડાવવા હશે નહીં રોટલા ખવડાવશે તો અરે એના એના વગર તો આપણે ના ચાલો મને ફોન કરવા દેવું હલો તું તાર આવી જા વગર આ નહીં બોલું એ ઇવન આપણે તું આવી જાય ને આપણે આપણે બે જણા રહેવું રોટલો બોટલો ખાવો તું રોટલા બનાવજે હું ખાયો હા તું તારે આવી જાય એ ભાઈને નહીં બોલું મારા એ હા આવી ને સારું એ તમને ફોન હતો કાકા તાર માનો ફોન હતો મારા આવે નહીં આવતી ઓ આવે પણ એક શરતે આવે તું એક પેલો રે ને તારો મોટો બાપો પેલો કાળ મોટો એના એકાણ આપણે નહીં જવાનું તમે આટલું બધું ક્યારું કરા કરો મારા બાપુ જેટલું ઘસાય તારી માવો કાં ચાલશે પેલો રોટલો ખાવ રહ્યો આવશે તને સોલમણ છેતર મેર હા આજે મોરવાઈને ફોન કરવા દેજે હેલો બોલો તમે આવક નહીં આવતા ઓ ઓ ભગત અમને નીકળી જાય ઘેરથી વિવેન ને બધા હો આવીએ છીએ હવે તમે ચિંતા ના કરો અમે આવી જઈએ હાલો એ હારું હો એ હા હલો હલો વર્ધી માં તો પાંચ વાગ્યા જેવું આવું નક્કી નક્કી એ તારો પોદા જાય છે જો પોદા જે કમ્પ્લેટ આવી ગયો એ હા કોનો ફોન હતો આ તો એક વર્ધિન જવાનું હતું એટલે ફોન આવ્યો તો પેલા દિનાજી ફોન કરો જલ્દી આવી હા રેડ હું ફોન કરું કેટલા રહ્યા એ આ એક તો મારું મોડું થશે યાર બસ હલો હા બોલો કેટલા રહ્યા લાવ્યો ભાઈ તમે તો બહુ વાર કરો હો હા આયા આયા હાલ જ આયા હો ને હેડો હેડો જલ્દી આ ડ્રાઈવર ને મોડું થાય પછી હાલ જ આવો હાલ જ આ મંદિરે જઈને આવો એવું એમ હા હેડો આવો એ હા હેડો આવો હા આવીશ ફોન આવવા હેડજે જલ્દી હા હા ખડો એ માં ચાલો ગાડી આવી ગઈ અલે તમે મારવાઈ બતાવે એમાં શું જોવાનું હોય મારવાઈ કેવો મજબૂત છે
નહી મારો પણ વિશ્વાસ આપણે એમાં નવા ફોન ફામ આવશે બરાબર મેના ફોન આયા ચેટલા માર ઉપર તો એ હોય એ લખી ચેટલા રે મુ કીધું બસ આવા હેડ્યા છે હું તો ફોન ઉપર એમ થાજો અને પાછું ઉસામપુર તો કિનાજીને જવાનું વધના વર્ધિન કે આપણે જલ્દી જલ્દી મારે ફોન આવ્યો તો વર્ધિન જવાનું જલ્દી કરવાનું એટલે ખટે કરો આપણે હોય એ કટકોરા ફોન નહીં થાય તમે તાર તમને હાથ ધર નું ગમો તો તમે તાર પગલો મળજો આગળ બરોબર આપડે હાલ નજર ટાળો કરવા આયા તમને ગમો તો પછી તમે તમારા ત્યાંથી નિયમ બધા બોલાવજો આપડે બધા હાથ આવશે ફરીથી નજર કરવા બરોબર જમીન અમી કેટલી હ જમીન તો તમે હેડો ખાલી હું તમને બતાવું તમે જે વિવાહ કરવાના હે ને નહી તો તઈ તો બોર હી અને 8 વીઘા જમીન હે પૂરતા જે કર્યું એ બધું તમે હેડવાન કરો તારે એમાં નહીં આબુ છોય અરે છોકરા તું તારા બાપ ના વાદે ચડાવ કર તું ત્યાં થી ના આવ્યો ફટાફટ સિરીજ ના આવે એ જોવું ને મુખી રાગ કરી આવ્યો હતો અમારા બેના અને હવા હા નહીં ઊંધે ઉકલી છે એવો ઊંધો સાચ લાજા દિલીપ ને ફોન કરું હેલો હા બોલો ભગત કેટલા રહ્યા બસ આ તમારા ગોડાઉન ને આવી જાય ગોડાઉન ને આવી જાય ઓહો હારું ફટાફટ આવો હેડો બોરે જ છો ને તમે ઓહો બોરે જ છું એ હારું હેડો તમે હાલા જ આવી જાય એ હા હા છોકરા ભરેલો પહેલા તો લઈ જયો ગમે તે કરી લેવું પડશે ને પેલા છોકરા ને વટો રાખશે પહેલા હા ભાઈ આવો છોકરા છોકરા નહી પણ તમે કરાવો અમારે નહીં કરાવો તમે તમે હેડો અત્યારે ગેજો છોકરા તું હેડા હાલ બાપા તમે પેલા આવજે તું બહુ કેટલા હારાઈ કેટલો ઘસે આપણા માટે લે તન ના નહીં પાડી તું હાલ નહીં જવાનું આપો એવો નીકળવા નહીં જવાનું અને તું જતો નહીં હું હાલે જાઉં બિલ ભરવા જો હાલ બિલ ભરીને આવું હું હલો હા બોલો કેટલા હતા તમે 76 માં હતો તો આ લેડો હું 76 માં મારા બિલ ના પૈસા લઈ જાઉં ને એટલે બિલ ભરાઈ જાય હા તે આવો હડો લઈ જાઉં એ હા ના 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 તો ભરી એટલે તમને ફોન કર્યો હતો તારીખ તો જતી રહે કઈ નઈ હાલ્યો કેટલું બિલ હતું મારું કોક હતું 2100 રૂપિયા બિલ હતું
તો આ તો તારનો પૈસા તો ઓછા એટલે 500 રૂપિયા છે હાલ હી નહીં આટલો ભરો પછી હાલ જીવ પણ યાર પેલી વખતે તમે તો બિલમાં પેલું એ કરી દીધું યાર પણ એવું નહીં હવે બે વિવાહ થઈ આપણે તે બધું હાલ દેવું બિલ આટલી વખત ચલાવી લેવાનું બિલમાં નહીં ચાલતું તમે જી નહીં પણ આ વખત તમે તમારા ઘરના ગાડીને ભરજો આ વખત નહીં એટલે તમે કીધું સારું આટલું ભરજો ખાલી તમે મને કજો આ તો મારા તમારે સરળ નહી જતો છેડા મુખટ લઈને કાપી દઉં કશો વાંધો નહીં તો આ વખત ભરાઈ જાય અરે તમારે મોટા બી ભાઈ છોકરા ચા ની તૈયારી કરો સરબત બનાવી સરબત લાવો સરબત બનાવો તમે આવા છોકરા ને બોલાવો એટલે છોકરો સરપંચ ને લાવો પૂછી લાગી અરે બે છોકરા છોકરો બતાવો છોકરા ભણેલા છે એક છોકરો કોલેજ માં ત્રીજું વર્ષ વાયલ નું બીજું વર્ષ છોકરા તો નેના જ છે આ તો વધી જાય એવું લાગે તમે પણ ઈવન થોડું બોલવા દે અમને ખબર પડે તમે તાર વાતો કરો એટલે તમને એવું અરસ પરસ બધું સંબંધ આપણે વાત કરવા તો આયા આવી હોય તમે બરોબર તમે ત્યાં પૂછો તમારે જે પૂછવું હોય પૂછો ભાઈ અને તો આપડે પૂછવું પડે ભલા જે પૂછો કહો તમારું વિશ્વાસ ભગત નો તો ઘર જેવો સંબંધ અમે તો નેના હતા તારા બહુ ભેળું લે ના ના કમાય વાંધો નહીં આપડે તો છોડી છોકરા ગમે ને એટલે પછી આપડે આગળ વિચારી વાત આપડે ખાલી ફોટો બતાવીએ પછી બે ભેળો કરશું આપડે બાકી તમે કાલ ઉઠીને ખાલી છોકરો ની કોઈ ખોમી હશે તો તમે તાર હું બેઠો હું મને પાઉં મારું ભજવું બરોબર તમે ના છોકરા તો વ્યવસ્થિત તો તમે જોઈએ ને ભગત નામ હું અરે તમારું વિવાહ બરોબર આ દિનેશજી હોય નામ અને આ ભાઈબંધ કાળુજી નામ છે એવું એમ
મહેમાન અમારા ભગત ના છોકરા કોઈ ખોમી નહીં, ભણવા માં બહુ હોશિયારી. તમે તાર વાંચો નથી, તાર હું કરો તારા, અમારી જવાબદારી. અમારા ભગત ના ઘેર તો જવા તા મહેમાન. આપડે દિલીપસિંહ એટલે આપડે જીવ તેવું ના હોય. સાચી વાત. નક્કી આપેલા કાળ મુઠા નીકળજો. રવે અંદરસો નહી જા, એકણ જ મને કઈ જવા છે. તાણી ની વલા કરું છો છોકરા. છોકરા માં કાળ ધાર થઈને લઈ જાય પેલા. એ તો મને ખબર નઈ કાળ જેવા હોય. શું છે મોરભાઈ? હા બોલો દિનેશજી. પવન ભયમ ડખાય. હવે દિનેશજી વાત તો તમારી સાચી, પોયાને પણ ભયમ ડખાતો લાગી વાત તમારી સાચી. પણ હવે તો ભગત શું થયા છે? માગરી તહેવાર લઈને જતા રહ્યા. આ તો નાનપણથી આવું કામ મોટું સહજ આવ્યું. હુવો અને લોકોને વાદે ચડ્યો અને તમારે કોઈ પેલા આવું થયું. તમે કોઈ રાગ ના રાગ ના થયું આવું, પણ રાગ થયો હતો. અને હું વળી આ માર હગું થતું હતું એના છોકરાને લઈને હગું કરી દઈએ ત્યાં. મોરભાઈ હા બોલો. તમે તો કહેતા હતા કે એક જ વિવે ના છોકરા બે. હવે તો વાય ને ભાઈ નો છોકરો એટલે ઈવન છોકરો જ થયો કે છોકરો થયો? મૂળ તો ઈવન છોકરો જ થયો કે હવે. દાડો મારો ભાઈ તમારે એક વાત કહોડો. છોકરા કમ્પ્લીટ એનું ઘર બાર સારું છે બધું, પણ એના ભાઈ રાગ નહીં બે એટલે હવે કરવાનું શું આપડે? કે વાત તો તમારી સાચી. મોર ભાઈ બોલો. હવે કાલ ઉઠીને અમે મહેમાન ગતિ આવી ગયા છો, બોલી પહેણે અને અમે એક સોળી હોય બેઠી હોય ને એક સોળી હોય બેઠી હોય. પેલા પેલા ઘેર ના ચાલી અમારે કાના ઘેર બેહું પણ. વાત તમારી સાચી, પણ હવે ભાઈ નો રાગ નતો એ તો મુએ થોડું જાણતો હતો બરોબર. એ તો તમને ખબર ના હોય. પણ હવે તમે તાર જુઓ, તમે આપડે જુઓ હાથ દંડ નું તમને ગમો તો આપડે આગું કરવું હોય. બાકી આપડે તો કોઈ આલી મેલ્યું છે? હા તમે વિચારો, પણ કઈ રીતે કરીએ? સાચી. તમે તાર હાથ દંડ નું જુઓ અને તમારે બધી રીતે સેટ થતું હોય તો તમે તાર આગળ પગલો મોડો. બાકી આપડે છો કોઈ આલી મેલ્યું બરોબર, કોઈ જાતની ચિંતા નહીં. તમે આપડે ગમે તો કરવું બરોબર. એ જ છે આપડે આપડે વાપરો આપડે જઈએ ગણ આપડે એમ કહીએ કે તમે અમે ફોન કરશું બરોબર, એ રીતે આપડે જવાબ આપી જઈએ. હાલ આપડે કશું કેવું નહીં, ન કે નહીં ગમતું એવું આપડે નહીં કેવું બરોબર. લડતા એવું નહીં સીધું કહેવાય નહીં. લડતા ભગત તમારા છોકરા નો હકવા તો થઈ જાય ને? આવી થઈ જાય એવું લાગે, થઈ જાય છે એવી તો ચીવી હતી. માનું એટલો કાળ મોટો નતો આવ્યો એને છોકરા મારતો મારતો લઈ ગયો. સાચી વાત. આમ તો બેનો હકવા થઈ જતો, પણ આવા ચીજ થઈ આ વચ્ચે આ મહેમાન બેઠા ને આવું કરાય ને એને આવું ના જ કરાય ને તો હકો લઈને આવ્યો તો. એ તો સાચી વાત. અને આ કામ ઉઠાને આવું છો કરવાનું આવતું હતું ને જ ઠગો થતો હતો. સાચું સાચું. દિલીપજી બાપડા હારા હતા એમ ત્યાં એ રોટલા ખાધા કરે એ શરમ હોય એ શું કરી. હવે સાચી વાત. ભાઈ બનશી માર ત્યાં જોવો આવીને ખાલી નામ જોવો ને લઈ જવો તો ચાલતું હતું. સાચી વાત. હા હું તો કરવાનું આવતું આવું નતું કરવાનું નેમ. પણ અત્યારે તો ભગત ભાઈઓમાં રાગ હોય ને તો બધું કોક ઉભું ને કે આપડે કોણ ઘેર ઉભું રહે? કોઈ ના ઉભું રહે. અને આવું ને આવું થતું જાય તો કોણ ઉભું રહે? આવું ને આવું થતું રહે તો કોણ આપણા છોકરા ને દોડા બધા? કોઈ બધા નહીં આવા કોઈ ના ઉભું રહે એમ. વખત મુખિયા અમે તો રાગ કરાવે તો. સાચી વાત. કારણ પણ હવે તમે ચિંતા ના કરો, અમે જઈએ તાનો. સર હવે મોટો લાવ્યા.
પહેલા દે તો એલો પડ દે તાર કોમો અલ્યા કાલ મુ તને ના પાડી દી તો કરવા જો તો લે કર તું કાકા એ તમાર મોટા ભાઈ થઈ જઈ માર ભા થઈ જઈ ઈયો ઘેર જવાથી આબરૂ ના જાય કોમ બોલી લે પણ કાકા એમાં ખોટું હોય મોટા બાપા એમ મારા માટે બોલાયા હતા ઈવન આબરૂ નું લે તાર મોટા બાપા ની આબરૂ જાય તો મારી નહીં આબરૂ લે હમું બોલી કેમ છોકરા ન તમ કાવો તમે જાવ કેમ છોકરા મારો છે છોકરો માજી રહ્યો સુનિલજી વિપુલજી છોકરો હવે કે પહેણા એવડો થયો એને મરાય નહીં ખોનકી ઠપકો આલવો પડે હવે એ તો રોમેણ તું તારું આ બલાડા જેવું છું તું લઈ ઘરમાં ચાલે તું સુનિલજી હા વિપુલ ઓન પેન્ટ ચડ્યું તે નાખા દે તા પેલા નીકળ કાળ મોટા નીકળ પણ વિપુલજી આવરી છોકરા ઉતારી ના પડાય તમારે યાર સુનિલજી આ તો છોકરો નહીં આ તો માર પેલા ભવનો વેરી કપાતર છે પણ વિપુલજી ચોક પાડીને વાત તો કરો વાત શું હોય ઓને તો મારી આબરૂ કાઢી આબરૂ ના ધજાગરા કરી દીધા વિપુલજી છોકરા ભૂલ થાય છોકરા વાજે માથાકૂટ કરો યાર તમે તમારે શું ડખો હવે વચ્ચે અમાર પેલો મોટો નહીં કાળ મોટો હા એને એના છોકરા ના મારા છોકરા ના મહેમાન બોલાયા હતા બરોબર ત્યારે ધોણી નાઈ ગયા હતા એકણ હા કોક ભાઈઓ માં ડખો લાગે હક પણ ની વાત લાગે હો ભાઈ ક્યાં ગયા ઘણું થયું આવી તું બંધ થઈ જાય તારી જીભ ગાડી ને આલજી હાથમાં લે પેલા ના પાડી દી તો એને આઈ ગયા હતા પેલા કાળ મોટા નીકળ તે વિપુલ છે એ તો સારી વાત છે છોકરો હોય તો ભૂલ થાય માણસ માત્ર ભૂલ નું પાત્ર હજુ તમે ઓળખતા નહીં હો સુનિલજી એ કાળ મોટા ને તમે વિપુલજી પણ હમણાં તો તમારે રાગ કરાયો હતો મુખી ને બધા હાજર હતા તાના ચાપવાની બધાને કર્યો હતો હવે શું થયું તમારે સુનિલજી મુખી ને મારા ભાઈઓ બધા આવ્યા હતા અને રાગે કરાયો હતો પણ જાણી એ મુખી કહેતા હતા ને મને કે જમીન વેચવાનું એટલે હું હરખ માય ને જમીન વેચવા જ ના દીધી અને ભેળું કોમ કરીને ભાવ કો ખાઓ અમે બધું ગાડું ચલાવી જાઉં કહું હા વિપુલજી ભોળા તો ખરા બિલ ના હો સાઠ પાછળ ચમ વિપુલજી ભોળા પડ્યા તમે મના ને ઈવને જમીન માં ભાગ ના લ્યો બોન માં ભાગ ના લ્યો હું તો ચેટ થી જુદો હતો ને હાથે પછી મજૂરી કરીને ખાતો હતો એ તો વિપુલજી વાત સાચી તમે હાથે મજૂરી કરીને તમારું ગાડું ચલાવતા હતા તમે સુનિલજી તમારી ભાભી મને કહેતી કાયમ કે તમે ભોળા પડો પણ હું એની વાત કદી ઓભળી જ નહીં અને હું મારા કરવાના આવી ગયો વિપુલજી આજે વનો ને મુખી ના તો રાવણા ની જ પડી હોય ચાર અક્કી બે ઓછી કરી ના કરી તમે કરી જ ન હા લોટુ ગરમ છે થોડો મારે એટલે ટીપાઈ જા વિપુલજી તમાર ક્યારથી હાજર નતો ના એ રીહણો કહી ગયો હતો હા બૈરા આગળ વાનું કોઈ હેડતું લાગતું નહીં વિપુલજી ફોન નતો કર્યો તમે ફોન કર્યો તો પણ રાગ કર્યા પછો કર્યો તો વિપુલજી ફોન કર્યો એટલે શું કીધું તા ફોન કર્યો તો એટલે ફોન માં હું કેતો રહ્યો કે તમારે તમાર ભાઈઓ ભેળું રહેવું હોય તો મારા આબુ નહીં એટલે પછો હું કીધું માર ભાઈઓ ભેળું નહીં રહેવું એને બોલાવી પાછી હોય વિપુલજી એ તો ડાયો હતો તમે ભોળા પડો હો તમારી એની વાતમાં છો આબાનું આવતું હતું ઘડ્યો નહીં સુનિલજી મુજ ગોડો હતો વિપુલજી ભાજી દૂધ ગાટલો અને સોનામાના ભાભી ને તેડિયાઓ તમે સુખી રોટલો ખો તઈ જણો પણ હવે મારા થાય છે મોડું હું જાઉં સુનિલજી રોટલા બનાવું સસ્તા બહેને ચાલતો ચૂલા ફૂંકશો હું જાઉં સારું આવજો હા બે ભાઈ વચ્ચે ડુંગું નાસીને આવ્યો રાગ રાગ પદળ છે વિપુલજી નીકળ હળગાય તું આ તો એના મોટા ભાઈ ના ભગત ના એકન જઈને એવું હળગાવું કે બે ભાઈઓનો ભગત ના પૈસા નો પાવર એ ઉતરી જાય નક્કી બળતણ આ ભગત ના બોડી અવડું કરવા હેડ્યા સુનિલજી અમરાજી ફૂગા જતા અમરાજી કપાસ વાજ્યો હતો હમણાં વરસાદ બહુ આવતો હતો ને હમણાં જોયા નતા એટલે અને અત્યારે તો હેડ્યા ભગત ના બોરે જ આવું ભગત ના બોડી હું હળિયો કરવા હેડ્યા અમરેજી હડિયો કરવા નહી હેડ્યો તમારે યાર એવું જ લાગે ને પોણી પી આવું થડો હા પોણી પી મારા આપવું લેવડો તા લેવડો તા તમે મને હડિયો કરવા કીધું ના ના સુનિલજી હું તો મજાક કરું ખાલી આવો અમરેજી આવો ભગતજી આવો કેવો તમે યાર ના બેહ તમે ઘણા બધા ભગત તો તમારે બોલવા આવ્યા ચોમામ તો અવરા એવું હતું નહીં એવું કરીએ કે હાલ તો ચીત આવે તમે
હું કાલ ભગત ની ખબર લેવા દો. સુનેજી વામ છો જઈને આયા તમે? ભગત કપાસ વચ્ચે તો હવાનો નીકળે, તમે જોવો ને હરિયા, તમને તો ખબર છે દૂધ ભરાવે કેટલો ગારો નેઠ આવ્યો. બોલો ગારો તે તાણવામ થઈને કપાસ થી પેલા રસ્તા થઈને આવ્યો તાણ. અને હમણાં તમે એવું કરતા હતા? પેલો આપડે ભાટવાળો નહીં, આપડે શેતર એમાં હું ચાર વાટતો હતો. ચાર વાટતા હતા? હો, હું તો ખાલી આ પાણી પીવા આવ્યો હતો. હવે હું ભગત ગયા છું. હો હા, બેહું નહીં? ના ના, બેહું નહીં, મારું મોડું થાય. હો ચા પાણી કરી જો. ના ના, કીધું કે આવી ગયું. તાપે જબર પડે. હા સુનિલજી આયા છે, પણ કોક ના કોક ડુંગું તો તપતા જાય. આ બે ભાઈઓ મારા બેટા ભેગા નહીં થવા દે. આ બે સુનિલજી ચલો, પણ આપણે તો હું અમરજી કહેતા હતા હળીઓ કરવાનું, બરાબર. પણ અમરજી ને નહીં ખબર કે હળીઓ તો કઈ નહીં થઈ જાય, અડગવાન તો ચાલુ જ છે. પણ આપણે અમરજી ની ખબર પડી જાય કે મનની વાત જાણી ગયા. સુનિલજી શું વિચારમાં પડી જાય તમે? કોઈ નહીં ભગત, પોણી ભરાઈ જતું ને સુનિલજી, તમે તો વાતમ તો પાણી મંગાવવું ભૂલી જો. તો વાતમ તો એવું થાય ભગત, એ છોકરા પાણી લઈ લે. બોલો શું ચાલો કે બીજું શાંતિ? ફક્ત તમારે કોક જાણો ભાઈ તો સર રીમો લાગી. એ તો સજ એની વાત જ ના કરો તમે. ચમ ભગત એવું બોલો, એવું તો શું બોલો, તમને હું વાત કરું? ચમ એ વખત દિલીપજી અમારા ભાઈબંધ છે. હો તે એને વાત કરી હતી હગાની. હા હા બરાબર, એને વાત કરી. મહેમાન આવ્યા હતા અમારા ઘેર. એવું એનો મારા છોકરાનું હગું કરાવવાનું હતું. હા હા, તે એ મહેમાન હોય બેઠેલા અને એનો આવ્યો ને એવું છોકરા મારતો મારતો લઈ જયો. ના ભગત એ તો ખોટું પડો, પણ મહેમાન હોય મહેમાન બધા બેઠા હોય મારતા મારતા લઈ જઈએ એ હાલ લાગે. પણ ભગત કાલ હું બોલે જો ને એ તમારી જ વાત કરતો હતો કે અમારો મોટો ભાઈ ઓમને તમારી ખોદરી જ કરતો કે હું એનો એ છોકરાનું મારા છોકરાનું હાકું કરાવતો એ સારું ના કહેવાય? તમે તો સારું કરતા છો તો પછતા. તો એ મહેમાન બેઠેલા મારે એ શું લાગે, ઇવન કેવું લાગે મહેમાન ને? મહેમાન પોટી છે. હા મહેમાન આયા હતા ને, હા તે રોટલા ખાવા ન તાર્યા. ભાગ નહીં આવ્યો તો એમ કેતા હતા કે હું તો પાણી માગું ભગત પાણ. તો કે કલાક માગી, તમે કલાક માગો? કલાક ની વાત નહીં, એ તો બિલ માં ભાગ નહીં આવ્યો. હું તો આલુ પાણી એવું હોતા. તો કાલ તો એમ ક્યાં કે હું પ્યાવા પાવા હતા ને તો ભગત કે પ્યાવા નહીં પાવા જતા બોરી. ના ના એવું બધું નહીં, એ તો બોલ્યા કરે ભગત. તમારે ભાઈ તો ગોમ માં વાતો કરતા હતા ને, અમે બે ત્રણ જણા બેઠા હતા ને તો એ કહેતો હતો કે અમારે ભગત હોવા નથી. તમારે આબરૂ નું હું યાર ભગત? સુનિલજી હાવખી એવું તો મારા ભાઈ નહીં ભગત. અમે તમારે મારી વાત તો કડવી જ લાગશે. હડો મારે હવે થાય છે મોડું અને હું જઉં તાર હેડું જ છે. હેડું જ છે બે હક. ના ના હવે હેડું જ છે. માર ભાઈ આટલું બધું મારા વિશે ખોટું બોલતો હશે, હું એના માટે હું નહીં કર્યું એ ખોટું કરે એના પર ફોન કરવા દે મુખીને મને. હેલો મુખી, ચોકન હતા? હા તો બોર પર આવો તમે હાલ હાલ. ના ના બોર પર આવે તો પછી તમને વાત કરું. તમે હાલ આવો બોર પર. કોણ એ આવો?